મોર્નિંગ સ્ટુડન્ટ હું તમને બે ત્રણ ક્વેશ્ચન કરીશ તો તેનો તમારે જવાબ આપવાનો રહેશે એના પછી આપણે ચેપ્ટરનું નામ લખીશું અહીંયા આપણા દેશનું નામ શું છે આપણા દેશનું નામ શું છે કોઈ આન્સર જવાબ આપશે ભારત વેરી ગુડ આન્સર બીજું ક્વેશ્ચન છે આપણો દેશ કેવો છે આપણો દેશ કેવો છે લોકશાહી કેવો છે લોકશાહી વેરી ગુડ આપણા દેશનું આપણું આપણી માતૃભાષા કઈ છે આપણી માતૃભાષા કઈ છે ગુજરાતી વેરી ગુડ આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર કયું છે મોર અને આપણું રાષ્ટ્રીય ફળ કેરી આપણું રાષ્ટ્રીય ફળ કેરી છેલ્લું ક્વેશ્ચન છે કે આપણું રાજ્ય કયું છે આપણું રાજ્ય કયું છે ગુજરાત વેરી ગુડ આન્સર તો મારું ગુજરાત ચેપ્ટર નંબર 15 15 તો એ ચેપ્ટરમાં રીડિંગ કરીશું અને આપણે તેને સમજીશું ગુજરાત મારું રાજ્ય છે તે ભારતની પશ્ચિમે આવેલું છે તમે જોયું હોય ભારતના નકશામાં તો તમને એક નાનકડો આવો ટેક્સ્ટ બુકમાં આપણું છે કે આ એક નાનકડો એવો ભાગ પશ્ચિમની દિશાએ તમને જોવા મળશે કે જે આપણું ગુજરાત રાજ્ય છે તો ગુજરાત મારું રાજ્ય છે તે ભારતની પશ્ચિમે આવેલું છે ન્યુ વર્ડ છે નવીન શબ્દો નવીન શબ્દો પશ્ચિમ પશ્ચિમ રાજ્ય તો ગુજરાત જે છે એ આપણું રાજ્ય છે અને એ આપણું રાજ્ય જે ભારતનો નકશો છે એ ભારતના નકશાના પશ્ચિમની દિશાએ આવેલું છે પશ્ચિમ તરફ આવેલું છે એમાં ગિરનાર ગુજરાતનો ઊંચો પર્વત છે શું કહે છે કે જે ગિરનાર નામનો પર્વત છે તમે સાંભળ્યું છે નામ ગિરનાર પર્વત તો જે ગિરનાર નામનો પર્વત છે એ સૌથી મોટા મોટો એટલે કે ઊંચામાં ઊંચો પર્વત ગિરનાર છે ગુજરાતની મોટી નદી છે નર્મદા સૌથી મોટામાં મોટી નદી હોય તો ગુજરાતની કઈ નદી છે નર્મદા 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 ગુજરાત તો દરિયા કિનારો વિશાળ છે કંડલા ગુજરાતનું મોટું બંદર છે સૌથી મોટું બંદર હોય તો કંડલા અમદાવાદ વડોદરા સુરત રાજકોટ વગેરે ગુજરાતના મોટા શહેરો છે અહીંયા આપણા ગુજરાતમાં શું મોટું છે શું જોવાલાયક છે શું કયા સ્થળે આપણે જઈને ફરી શકીએ છીએ યાત્રાધામ કરી શકીએ છીએ શું કઈ વસ્તુ કયો પર્વત મોટો છે કઈ નદી મોટી છે એના વિશે આપણે અહીંયા આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે જેથી ગિરનાર સૌથી મોટામાં મોટો પર્વત હોય ઊંચા ઊંચો તો ગિરનાર છે મોટા મોટી નદી હોય તો નર્મદા બંદર સૌથી મોટામાં મોટું હોય તો કંડલા કયું છે કંડલા એ સૌથી મોટામાં મોટું બંદર છે અને અમદાવાદ વડોદરા અંડરલાઈન કરજો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ વગેરે એ ગુજરાતના મોટા શહેરો છે ગુજરાતમાં જે મોટી સિટીઓ બિગ સિટી જે કહેવાય એમાં કયા કયા શહેરો આવે છે તો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ વગેરે ગુજરાતના એ મોટા શહેરો છે આગળ નીચે અંડરલાઈન કરજો અંબાજી સોમનાથ દ્વારકા પાલિતાણા પાવાગઢ અને ડાકોર એ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામો છે પ્રસિદ્ધ યાત્રાધામો આપણા ગુજરાતમાં આવેલા છે કયા કયા છે તો અંબાજી સોમનાથ દ્વારકા પાલિતાણા પાવાગઢ અને ડાકોર જે છે એ આ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામો છે કે જે આપણે યાત્રાધામ તરીકે ત્યાં જોવા જઈએ છીએ આગળ જે ગુજરાતનું પાટનગર કયું છે ગુજરાતનું પાટનગર કયું છે ક્વેશ્ચન પૂછે તો ગુજરાતનું પાટનગર કયું આવશે ગાંધીનગર પાટનગર ગુજરાતનું પાટનગર કયું આવશે ગાંધીનગર તે ક્યાં આવેલું છે ગાંધીનગર તો છે એનું પાટનગર પણ તે ક્યાં આવેલું છે તો તે સાબરમતી નદીના કિનારે આવેલું છે ગુજરાત સાબરમતી નદી સાબરમતી નદી છે સાબરમતી નદીના કિનારે આવેલું છે ગુજરાત અનેક મહાપુરુષોની જન્મભૂમિ છે રાષ્ટ્રપિતા ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ વગેરે એ ગુજરાતના સપૂતો છે. સપૂતો એટલે કે સારા પુત્ર. સપૂત એટલે કે સારા પુત્ર. તો આપણા દેશમાં કયા કયા સપૂતો છે? તો રાષ્ટ્રપિતા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ, આ સિવાયના પણ આપણા દેશમાં સપૂતો રહી ચૂક્યા છે. ગુજરાત અનેક મહાપુરુષોની જન્મભૂમિ છે અને ગુજરાત એ કેવું રાજ્ય છે? તો ગુજરાત એ ઝડપથી વિકાસ પામતું રાજ્ય છે. ગુજરાત જે રાજ્ય આપણું છે એ ઝડપથી વિકાસ કરેલું છે અને ઝડપથી વિકાસ પામે છે એવું આ આપણું ગુજરાત રાજ્ય છે. અને મને મારું પ્રિય ગુજરાત બહુ જ પ્રિય છે. મને મારું જે રાજ્ય ગુજરાત છે એ બહુ જ પ્રિય છે. ચેપ્ટર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. અને શબ્દાર્થ અને ગ્રોસરી વ્યુવર્સ તમારે ટેક્સ્ટબુકમાં કોપી કરવાના છે. અહીંયા અંડરલાઈન મેં ચેપ્ટરમાં કરી નાખ્યું છે, તો તે તમારે નોટબુકમાં કોપી કરવાની છે. સ્વાધ્યાય છે, ગુજરાતનો ઊંચો પર્વત કયો છે? આપણે ચેપ્ટરમાં ભણી ગયા ને ગુજરાતનો ઊંચો પર્વત કયો છે, તો ગિરનાર. ગુજરાતમાં કયા કયા યાત્રા ધામો આવેલા છે તો મેં અંડરલાઈન કરાવી હતી, તો કયા કયા છે? અંબાજી, સોમનાથ, દ્વારકા, પાલિતાણા, પાવાગઢ અને ડાકોર એ યાત્રા ધામો આવેલા છે. ગુજરાતનો પાટનગર કયો? ગુજરાતનો પાટનગર કયો હતો? ગાંધીનગર. ગુજરાતના બે મહાપુરુષોના નામ લખો, તો એક છે રાષ્ટ્રપતિ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ. આગળ સમાનાર્થી શબ્દો છે, પર્વત તો પહાડ, પ્રસિદ્ધ જાણીતું, નદી તો સરિતા, રાજધાની તો પાટનગર, ડુંગર, પર્વત, મિત્ર, ભાઈબંધ, જોડકા, જોડો. તો ગુજરાત સામે, ગુજરાત તો આપણું જે રાજ્ય છે તો રાજ્ય સામે મેચ કરવાનું છે. ગિરનાર, તો ગિરનાર સામે આપણે પર્વત, ઊંચા ઊંચો પર્વત છે ત્યાં મેચ કરવાનું છે. નર્મદા, તો નર્મદા એ સૌથી મોટામાં મોટી નદી છે તો ત્યાં મેચ કરવાનું છે. કંડલા, તો કંડલા સામે બંદર. સોમનાથ, તો એ યાત્રાધામ છે. ગાંધીનગર, તો એ આપણા આપણું પાટનગર છે, ત્યાં મેચ કરવાનું છે. ઈ, ગુજરાતના કોઈ બે જોવાલાયક સ્થળોના ચિત્રો મેળવી ચોટાડો અને ના લખો. તમારે અહીંયા બે જે જગ્યા અહીંયા સ્પેસ આપેલું છે ત્યાં કોઈ પણ બે જોવાલાયક સ્થળોના ચિત્રો મેળવવાના છે અને અહીંયા તમારે કોપી પેસ્ટ કરવાના છે, ચોટાડવાના છે અને તેના નામ પણ અહીંયા નીચે આપેલા છે નોંધ કરવાના છે. તો અહીંયા ચેપ્ટર આપણું ગુજરાત કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ ફોર યોર